કે જ્ઞાનથી આત્મા શુદ્ધ થાય છે, જ્ઞાનથી આત્મા શુદ્ધ થાય છે. આપણે બધા આ શરીર નથી આત્મા છીએ, આપણને મનાતું નથી, શરીરનો ભાવ બહુ દૃઢ થઈ ગયેલો છે એટલે હું પુરુષ છું, હું સ્ત્રી છું, હું ડૉક્ટર છું, હું વકીલ છું, હું ત્યાગી છું, હું ગૃહસ્થ છું, હું પટેલ છું, હું ક્ષત્રિય છું, હું બ્રાહ્મણ છું, આ બધું આપણને થયા કરે કારણ કે શરીરને આધારે છે. પણ હું આત્મા છું એ જ્ઞાન જીવને થતું નથી. જે શરીર ધારણ કરે એ શરીર એને પોતાનું મનાવવા માંડે. આજે પુરુષના શરીરમાં છે તો એમ માને કે હું પુરુષ છું, કાલે એ શરીર પડી જાય એનું, બીજું શરીર ધારણ કરે આત્માની સ્ત્રી બને તો એમ માને કે હું સ્ત્રી છું. આજે બ્રાહ્મણ જ્ઞાતિમાં જન્મ મળ્યો તો એમ આત્મા માને કે હું બ્રાહ્મણ છું, કાલે ક્ષત્રિય જ્ઞાતિમાં મળે તો હું ક્ષત્રિય છું. જ્યાં જ્યાં જે જન્મ ધારણ કરે, જેવું ખોળિયું પહેરે આત્મા, એવો એ પોતાને માનવા માંડે છે. અને ભાત ભાતના અજ્ઞાનો આ આત્મામાં આવતા જાય છે. એટલે ભાગવતકાર એમ કહે કે જ્ઞાનથી આત્મા શુદ્ધ થાય છે. આત્મામાં જે અલગ અલગ પ્રકારના અજ્ઞાનો છે એ જ્ઞાનથી શુદ્ધ થાય, જેમ પ્રકાશથી અંધકાર દૂર થાય એમ જ્ઞાનથી અજ્ઞાન દૂર થાય છે. જ્યાં સુધી આત્મામાં અજ્ઞાન હોય ને ત્યાં સુધીની વૃત્તિઓ બધી બહુ મોળી નીકળ્યા કરે આત્મામાંથી. તમને હું એક ચાર્ટ દ્વારા બતાવું. આમ જોઈએ ને આપણે તો આ જીવ છે, જીવની ફરતું આ જે કાળો રાઉન્ડ બતાવ્યું એ કારણ શરીર છે. સ્થૂળ સૂક્ષ્મ અને કારણ ત્રણ શરીર આવે. એ કારણ શરીર એટલે બીજું કંઈ નહીં, જે અજ્ઞાન એ જ કારણ શરીર છે. જીવમાં જે અજ્ઞાન રહેલું છે, મેં તો આ ચાર્ટ દ્વારા સમજાય એટલે તમને આ બતાવ્યું, બાકી જીવમાં જ અજ્ઞાન છે. જ્ઞાન પણ જીવમાં છે અને અજ્ઞાન પણ જીવમાં છે. જે અજ્ઞાન છે એ કાળું મસ છે. જ્યાં સુધી જીવમાં અજ્ઞાન છે ત્યાં સુધી જીવમાંથી નીકળતી વૃત્તિ કેવી હોય તો તમે જો દ્વેષ વૃત્તિ. જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી કોઈના કોઈ પ્રત્યે દ્વેષ થયા કરે માણસને. પછી અધર્મ વૃત્તિ, નકરો અધર્મ કર્યા કરે, ધર્મ ન કરે અધર્મ કરવાનું મન થયા કરે, આ અજ્ઞાનને કારણે થાય છે બધું. મોહ વૃત્તિ, પછી રાગ વૃત્તિ, કોઈને કોઈનામાં આસક્તિ થયા કરે, મોહ થયા કરે. પછી તમે જુઓ તો કામ વૃત્તિ, સ્વાર્થ વૃત્તિ, આ બધી જ વૃત્તિઓ જે કંઈ મોળી વૃત્તિઓ છે, રાગ દ્વેષ કામ માન ઈર્ષ્યા અધર્મ પાપ, જ્યાં સુધી જીવમાં અજ્ઞાન છે ત્યાં સુધી એના દ્વારા આવી વૃત્તિ નીકળ્યા કરશે. અને કોઈ સત્સંગમાં જાય, કોઈ સારા એવા સત્પુરુષનો યોગ થાય, એમની કથા વાર્તા દ્વારા યા એમની કૃપા દ્રષ્ટિ દ્વારા, એમની સેવા દ્વારા, એમની પ્રસન્નતા દ્વારા જીવનું આ અજ્ઞાન ટળે તો પછી જીવ કેવો થાય એ તમે જુઓ. તો જે આ જીવ છે એની ફરતું જે અજ્ઞાન હતું ને એ અજ્ઞાન દૂર થઈ ગયું એટલે હવે જીવને જ્ઞાન જાગ્યું એટલે જીવ બ્રહ્મરૂપ બની ગયો. જે કાળું ચકડું અજ્ઞાનનું હતું ને દૂર થયું, એકદમ વ્હાઇટ ચકરડું આવ્યું એટલે પ્રકાશ જાગ્યો, આત્મામાં જ્ઞાન જાગ્યો. હું હોઉં કે તમે કોઈ પણ હોય, આપણે બધા આત્મા છીએ. આત્મામાં જેટલું અજ્ઞાન ત્યાં સુધી વૃત્તિઓ મોળી બારી નીકળે અને જ્યારે જ્ઞાન પ્રગટે ત્યારે પછી વૃત્તિ કેવી, દયાવૃત્તિ જાગે. કોઈને મારવાની વૃત્તિ હોય ને એની જગ્યાએ દયાવૃત્તિ જાગી જાય. અશોક રાજા થયા, અશોક સ્તંભ જે આપણે કહીએ
પહેલા તો બહુ હિંસાત્મક વૃત્તિ એમની હતી, આખા દુનિયાનું રાજ મેળવવા એ ચડાઈઓ કર્યા કરતા હતા, હિંસાઓ કર્યા કરતા હતા. બુદ્ધ ભગવાનનો યોગ થયો, આત્મામાં જ્ઞાન જાગ્યું, એટલે બધું જ છોડી માણસ ધર્મમાં લાગી ગયો. આ મહાપુરુષોને સત્પુરુષોની પૂજા થાય કે એના પ્રત્યે એટલો આદર, એનું કારણ એક જ છે કે એણે હજારો આત્માના અજ્ઞાન ટાળી અને જ્ઞાનના દીવડાઓ પ્રગટાવ્યા છે. જ્ઞાનના દીવા પ્રગટાવે છે, અજવાળા કરે છે. એટલે જ્યારે જ્ઞાન જાગે ત્યારે દયાવૃત્તિ, ધર્મવૃત્તિ, ભક્તિની વૃત્તિ, વૈરાગ્યની વૃત્તિ, નિષ્કામ વૃત્તિ, પરોપકારની વૃત્તિ, આ બધી સારી સારી વૃત્તિઓ આત્મામાં જાગવા માંડે છે. અને એટલા માટે મારે તમારે આ દુનિયામાં જરૂર કોઈ સત્સંગનો યોગ રાખવો. આ મેલું થતા વાર નથી લાગતી, ચોખ્ખું થતા બહુ વાર લાગે છે. આમ આમ બગડતા કંઈ વાર ન લાગે, સુધરતા બહુ વાર લાગે. મોહનથાળમાં જરાક ચાસણી લેવામાં સેજ ફેર પડી જાય, મોહનથાળ બગડી જાય, કાં કડક લાકડા જેવો થઈ જાય, કાં આમ ચીકણો ચીકણો થઈ જાય, પછી એને સુધારતા બહુ વાર લાગે, બગાડતા વાર ન લાગે. ખીચડી મૂકી હોય કુકરમાં, સેજ વાર આમ ટાઈમે જો ન ઉતારીને ચોટી જાય, પછી એ તમે જોવો ને ખાધા જેવી ન રે, ડાળ ચોટી જાય. ચોટી તો હેઠે જરાક જ હોય પણ બધી ડાળમાં એની વાસ આવી જાય, પછી એને સુધારતા બહુ વાર લાગે. એમ માનવીય જીવનમાં પણ બગડતા વાર નહીં લાગતી, સુધરતા બહુ વાર લાગે. મકાન બનાવવું હોય ને તો વરસ લાગે, પાડતા તો બે દીનું કામ, બુલડોઝર લાવો તો એક દિન વયું જાય. બનાવતા વરસ લાગે, પાડતા વાર ન લાગે. અને બગડવાનું તો એની મેળે થયા કરે. આ મકાન હોય તમારું, તમે બારી બારણા બંધ રાખો ને તોય અઠવાડિયે ધૂળ તો ચડી જ જાય, એને સાફ કરવું જ પડે. એમ એને બગાડવા માટે કોઈ પ્રોગ્રામ ન હોય, એની મેળે જ તે મકાનમાં ધૂળ ચડી જાય. આપણે સવારે નાયા હોય પછી સાંજ સુધી એમ એમ રહેશું, ક્યાંય અડશું નહીં, તોય તેની મેળે થોડો થોડો પરસેવો વળી દુર્ગંધ મળશે આવવા. એને રોજ નવડાવવું પડે, શરીરને ચોખ્ખું રાખવું હોય તો રોજ એને નવડાવવું પડે, કપડાં ચોખ્ખા રાખવા હોય તો રોજ એને ધોવા પડે, ફ્રૂટને સારું રાખવું હોય તો એને ફ્રીઝમાં રાખવું પડે. એમ જો મનને સારું રાખવું હોય, જીવને સારો રાખવો હોય તો એને સત્સંગમાં રાખવો પડે, તો એ ચોખ્ખો રહે, નહીંતર બગડ્યા તો એની મેળે જ કરે. જો આ વ્યસન છોડાવવા માટે કથાઓ કરવી પડે, વ્યસન કરવા માટે ક્યાંય કથા સાંભળવા ગયા હતા? એ તો એની મેળે થાય. તમે બધા ખેડૂત છો, તમને બધાને ખબર પડે કે માંડવીની વાવણી કરવી પડે. ખડની કોઈ દી વાવણી જોઈ કે ખડની વાવણી કરવી પડે? એ તો એની મેળે ઉગે, એ વાવવું ન પડે. અને માંડવી ઉગે ને પેલા ખડ ઉગી ગયું હોય, જોજો તમે. મોળું તો એની મેળે થાય, સારું કરવું હોય તો એમાં સમય લાગે. સારું થવામાં વાર લાગે, મોળું થવામાં વાર નથી લાગતી. અને એટલા માટે ભાગવતકાર કહે છે કે જ્ઞાન પ્રગટે તો પછી એમાંથી અજ્ઞાન દૂર થાય અને આત્મા સર્વ પ્રકારે સુખી થાય. અને જે જે મહાપુરુષો સત્પુરુષો થયા એણે આ લોકમાં આવી અને જ્ઞાન પ્રગટાવવાના કામ કર્યા છે.